નમસ્કાર મિત્રો, આનંદ શક્તિ વિડીયોના આ બીજા ભાગમાં એટલે કે માનસિક શબ્દ રચનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? વિચાર આવ્યો ને, શું જવાબ આપો? કારણ કે ગયા વખતે મેં વાત કરેલી ને, આપણે કેમ છો એટલે હંમેશા મજામાં કે એવી જ વાત કરીએ છીએ. એક બે શબ્દ જે આપણા નક્કી કરેલા છે એ જ બોલીએ છીએ. આનંદમાં બસ ઠીક છે, સારું છે, ચાલે છે. તો આજે કંઈક નવું. કેમ છો બધા કહીશું એટલે બધા જેને જે વિચાર આવે તમે વિચારજો કે તમે કયો જવાબ આપી શકશો, અને તમારા મનમાં નક્કી કરી અને બોલજો પણ ખરા, હું સાંભળીશ. કેમ છો બધા? તો આનંદમાં ખુશાલ છું. આજે હું ખુશ છું, પ્રસન્ન છું. મિત્રો, આપણે કયા વિડીયોમાં વાત કરેલી કે જીવન પરિવર્તનની 7 આદતો કેળવવાની, એના માટે 3 જગ્યાએ આપણે પરિવર્તન લાવવાનું છે. એક માન્યતા એટલે બિલીફ સિસ્ટમ, બીજી છે મેન્ટલ સિન્ટેક્સ એટલે માનસિક શબ્દ રચના, અને ત્રીજી છે ફિઝિયોલોજી એટલે કે આપણી શરીર રચના, આપણા શરીરના હાવભાવ, આપણે કેવી રીતે ચેન્જ કરીએ છીએ. તો આ 3 પર આપણે કામ કરવાનું છે. ગયા વખતે બિલીફ સિસ્ટમની વાત કરેલી કે આપણી બિલીફ સિસ્ટમ કેવી રીતે કેળવાય, કેવી રીતે આપણે મોટા થયા છીએ, આપણે શું માન્યતા જોડે જીવન જીવી રહ્યા છીએ એની વાત કરેલી. આજે આપણે વાત કરીશું માનસિક શબ્દ રચના એટલે કે આપણે દરેક સવાલના જવાબની એક શબ્દ, એક જવાબ આપણે ગોખી રાખ્યો છે એમ કહીએ તો ચાલે. સાવ નાનપણથી કાતો કહીએ તો માતાના ગર્ભમાં હોઈએ ને ત્યારથી અમુક શબ્દોનો અમુક જવાબ છે, અમુક સવાલોનો એવું આપણે જાણીએ છીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ, આપણને અભિમન્યુની વાર્તા ખબર છે કે માતાના ગર્ભમાં પણ બાળક સાંભળે છે. તો આપણે પણ આપણી માતા જોડે જે સંવાદ થયો, આપણી આસપાસ જે સંવાદ થયો, આપણી માતાએ આપણી જોડે સંવાદ જે કર્યો એના વિચારો પણ આપણે જાણ્યા, અને આ શબ્દોના આ સવાલોના આ જવાબ છે એવું આપણે જાણતા ગયા. પછી જન્મ લીધો, જન્મ લઈએ અને 4-5 મહિનાના થઈએ એટલે પછી આપણે જેમ જેમ આપણે નજર મેળવતા થાય, બાળક દ્રષ્ટિ મેળવતું થાય, એને અવાજ ખબર પડે કઈ દિશામાંથી આવે છે, એને પોતાનું નામ ખબર પડવા માંડે. કારણ કે જે નામે એને બોલાવતા હોય એને ધીમે ધીમે ખબર પડવા કે આ શબ્દ બોલાય છે ને ત્યારે મને બોલાવવામાં આવે છે, એટલે બાળક દ્રષ્ટિ કેળવતું થાય, તમારી જોડે મેળવતું થાય. પછી મોટું થાય બાળક એટલે જે સગાવાલા છે બધા બોલાવે છે, પાડોશીઓ બોલાવે છે, એ જોતું થાય, સમજતું થાય, મિત્રો દ્વારા, શાળાઓ દ્વારા, આમ એની વોકેબ્યુલરી એટલે કે ભાષાનું જ્ઞાન એનું વધતું જાય. કયા સવાલોમાં કયા જવાબ આપવા એના માટે એક ફિક્સ એની પાસે થતું જાય, એની મેમરી એવી રીતે ઘડાતી જાય. આપણે જેમ કહીએ છીએ કે આપણા રસોઈનો આપણે હોય કે કોઈ પણ આપણું કબાટ હોય એમાં આપણે દરેક ખાનામાં એક ફિક્સ જગ્યાએ ફિક્સ વસ્તુ બધી મૂકીએ છીએ. કપડાં મૂકવાનું આ ખાનું, દાગીના મૂકવાનું આ ખાનું, બીજું કંઈ મૂકવાનું આ ખાનું, બીજો સામાન, તો દરેકના એક ખાના છે. એમ આપણા મગજમાં પણ દરેક લાગણીઓ માટે અલગ અલગ સ્ટોરેજ છે, અને જ્યારે જે સંવાદ થઈ રહ્યો છે એ પ્રમાણે જવાબ બહાર આવી જાય છે. તો કેમ છો કહીએ એટલે મજામાં, સારું છે. કદાચ તબિયત સારી નથી તો કહીએ ઠીક છે, નથી બરાબર, આવા આપણે ગોખી રાખેલા કે આપણા મગજની અંદર સ્ટોર થયેલા સંવાદોમાં આપણે બોલી દઈએ છીએ. પણ આપણે ક્યારે વિચાર કર્યો કે આપણો ભાષા વૈભવ કેટલો મોટો છે, દરેક શબ્દ પાસે આપણી પાસે કેટલા બધા શબ્દો છે. તો એ શબ્દોનો વિચાર કરીએ અને નવી નવી વોકેબ્યુલરી એટલે કે નવા નવા આપણા શબ્દો ગોતતા જઈએ, અને એ પ્રમાણે કહીએ. કોઈ પૂછે કેમ છો, તો મજામાં છું, આનંદમાં છું, ખુશાલ છું, પ્રસન્ન છું, અરે એક્સલન્ટ છું, ઓસમ છું, કેટલા બધા શબ્દો છે આપણે અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દો. તો આપણે આપણી વોકેબ્યુલરી એવી રીતે આપણા શબ્દોને બદલતા રહીશું તો આપણું ભાષા ભંડોળ શબ્દ ભંડોળ આપણું ભેગું થતું જશે અને આપણી વિચારધારા બદલાતી જશે. અત્યારે જ્યારે પોઝિટિવ બનો, પોઝિટિવ વાત કરો, પોઝિટિવ થિંકિંગની વાત કરીએ છીએ આપણે, ત્યારે શું માનો છો કે ખાલી પોઝિટિવ થિંકિંગ કે પોઝિટિવ થોટ દ્વારા જ આપણું જીવન પરિવર્તન થઈ શકે? હું મનમાં આજે વિચારું કે હું પોઝિટિવ જ વિચારીશ, કંઈ પણ બાબત માટે હું પોઝિટિવ વિચારીશ, પણ જ્યારે એ ઘટના મારી સામે આવે છે ત્યારે શું મારા સંવાદ, મારી ભાષા પોઝિટિવ હોય છે? મારું રિએક્શન કેવું હોય છે? મારા અંદરના હાવભાવ, મારા ઇમોશન્સ કેવા હોય છે એ પકડી શકાય છે ખરું? ત્રણેય એક સાથે તાલમેલ જોડે કામ કરે છે ખરા? તો પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ લેંગ્વેજ અને પોઝિટિવ ઇમોશન આ 3 એક સાથે કામ કરશે ત્યારે આપણે પોઝિટિવ બની શકશું.
કોઈ પણ સકારાત્મક ઊર્જા કેળવવા માટે સકારાત્મક વિચાર જોઈશે, સકારાત્મક ભાષા જોઈશે અને સકારાત્મક સંવેદના જોઈશે. ચલો એક નાનકડા ઉદાહરણ દ્વારા તમારી જોડે વાત કરું છું. એક શેઠ હતા, એને બે પત્નીઓ અને બંને પત્નીઓને શેઠ સરખું રાખે, બંનેને સરખા મકાન, સરખું દર, દાગીના, સરખા પૈસા વાપરવા આપે, બધું સરખું. શેઠનો પ્રેમ પણ સરખો. શેઠે દિવસ પણ વહેંચેલા આવી રીતે કે આ આટલા દિવસ આ શેઠાણી જોડે, આટલા દિવસ આ શેઠાણી જોડે, બંને શેઠાણીને કોઈ પણ કમી ના લાગે એવો એમનો પ્રેમ હતો. પણ એક બીબી હતી ને, એનું નામ પાડી દીધું રોતી બીબી. તે શું કરે, હંમેશા શેઠ ગમે એટલું એને આપે ને તો કે બસ આટલું જ લાવ્યા, મને આટલું જ આપ્યું, પેલીને કેટલું આપ્યું મને બતાવો, તમે તો આટલું જ લાવો છો, તમે તો આમ જ કરો છો. ઓલવેઝ એની કોઈ ને કોઈ વાત માટે ફરિયાદ ચાલુ રહે, હંમેશા ફરિયાદ હોય. કોઈ પણ વસ્તુ થાય, ઋતુ પરિવર્તન હોય કે ઘર હોય કે બહાર હોય, બધા માટે એની ફરિયાદ. તો શેઠે એનું નામ પાડી રોતી બીબી. બીજી પત્ની હતી, એ હંમેશા હસતી, ગમે તે સંજોગો હોય એને હસે. શેઠ કંઈ પણ લાવે તો ખૂબ ખુશ થઈ જાય, અરે વાહ આટલું બધું તમે લાવ્યા, તમે કેટલા સારા છો, તમે કેટલું બધું લાવો છો અને કેટલો મને પ્રેમ કરો છો. તો શેઠને હંમેશા એના માટે પ્રેમ વધતો જાય. તો શેઠે નામ પડેલું હસતી બીબી. તો કેવું, એના ભાષા, એની માન્યતા અને એની શરીરરચના કેવી હતી કે શેઠે નામ પાડી દીધું હસતી બીબી અને પેલી રોતી હતી એટલું નામ રોતી બીબી. તો મિત્રો વિચાર કરો કે મારે કેવી લેંગ્વેજ વાપરવી છે, મારે મારા શબ્દો કેવી રીતે બોલવા છે, મારે મારા ઇમોશન્સ, મારી ભાવનાઓ, મારી લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી છે, મારે હસતી બીબી બનવું છે કે રોતી બીબી બનવું છે, એ મારે નક્કી કરવાનું છે. આજે આપણે આટલી જ વાત કરીશું. આવતા વિડીયોમાં આપણે વાત કરીશું આપણા હાવભાવ, લાગણી એટલે કે શરીર રચના કેવી રીતે કામ કરે છે. ટે ધેન નમસ્કાર, ફરી મળીશું. ખુશ રહેજો, આનંદમાં રહેજો અને સ્ત્રોતમાં રહેજો. નમસ્તે.